ઉત્સેચક ઉદ્દીપન ઉત્સેચક ઉદ્દીપન પહેલા આપણે જોઈએ તો ઉત્સેચક કોને કહેવામાં આવે છે મતલબ જૈવ રાસાયણિક પ્રક્રિયામાં વપરાતા જે ઉદ્દીપક છે તેને જ ઉત્સેચક કહેવામાં આવે છે એટલે કે જે સામાન્ય રીતે આપણે રાસાયણિક પ્રક્રિયા ની અંદર જે ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ એ જ રીતે જૈવરાસાયણિક પ્રક્રિયા એટલે કે આપણા શરીરની અંદર થતી જે જૈવરાસાયણિક પ્રક્રિયાઓ છે તેની અંદર જે ઉદ્દીપક વપરાય છે તેને આપણે ઉત્સેચક કહેવામાં આવે છે તો ઉત્સેચક કોને કહીશું તો કે જૈવ રાસાયણિક પ્રક્રિયામાં વપરાતા ઉદ્દીપકને ઉત્સેચક કહે છે અને એમ કહી શકાય કે ઉત્સેચકની હાજરીમાં જે ઉદ્દીપન પ્રક્રિયા થાય છે તેને ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયા કહેવામાં આવે છે ઉદ્દીપન એટલે પ્રક્રિયાનો વેગ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાનો વેગ વધે છે આપણે ઉદ્દીપન કહેવામાં આવે છે તો ઉત્સેચકની હાજરીમાં જે પ્રક્રિયાનો વેગ વધતો હોય છે તો એવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ ઉત્સેચક ઉદ્દીપન કહેવામાં આવે છે તો ઉત્સેચકની હાજરીમાં થતી ઉદ્દીપન પ્રક્રિયા ને ઉત્સેચક ઉદ્દીપન કહે છે હવે એમ થાય કે ઉત્સેચક તો ઉત્સેચક શું છે તો કે ઉત્સેચક એ જટિલ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન છે તો ઉત્સેચક એ જટિલ નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજન જે પ્રોટીનના બનેલા છે એટલે કે ઉચ્ચ આણવીય દળ ધરાવતા પ્રોટીનના અણુ છે જે ઉચ્ચ અણુ બાર અથવા તો આણવીય દળ ધરાવતા પ્રોટીનના અણુ છે અને આ જે પ્રોટીનના અણુ હોય છે તે પાણીમાં કલીલમય દ્રાવણ રચે છે એટલે જે પ્રોટીન અણુ હોય જે પાણી સાથે પાછા કલીલ દ્રાવણ જે પાણી સાથે કલીલ દ્રાવણ બનાવે છે અથવા તો રચે છે હવે તમારા માટે એક પાછો નવો શબ્દ આવ્યો કલીલ જે આ ચેપ્ટરની અંદર પાછળ આપણે ભણવાનું છે જેમ દ્રાવણની અંદર નવ પ્રકારના દ્રાવણ રચી શકાય છે એમ કલીલ દ્રાવણ છે આઠ પ્રકારના અલગ અલગ પ્રકારના આપણે દ્રાવણ રચીશું કલીલ એક પ્રકારનું દ્રાવણ જ છે પણ જે સાચા દ્રાવણો હતા તેની અંદર દ્રાવ્યના કણો જોઈ શકાતા નહોતા જ્યારે કલીલ કલીલની અંદર જે દ્રાવ્યના કણો હોય છે તે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ અને આવા દ્રાવણને આપણે કલીલ દ્રાવણ કહેવામાં આવે છે તો જે પાણીની અંદર જ્યારે ઉત્સેચક હશે એટલે કે જે પ્રોટીનના અણુ હશે તેના જે સૂક્ષ્મ કણો હોય છે તે આપણે ટૂંકમાં જોઈ શકીએ છીએ એટલે કે જે કલીલ દ્રાવણ રચે છે એટલે કે જે કણો હોય છે તે આપણે ટૂંકમાં એમ કહી શકાય કે દ્રાવણ જે હશે ટ્રાન્સપરન્ટ હોતું નથી તો પાણી સાથે તે કલીલ દ્રાવણ રચે છે બીજું જોઈએ તો આ જે ઉત્સેચકો હોય છે તે સજીવ શરીરની અંદર એટલે કે વનસ્પતિ તથા પ્રાણીઓમાંથી રચાય છે તે વનસ્પતિ તથા પ્રાણી શરીર માં ઉદભવે છે એટલે તેનું તમે આપણે એમ કૃત્રિમ રીતે આપણે બનાવતા નથી પરંતુ એ સામાન્ય રીતે આપણને વનસ્પતિ તથા પ્રાણી શરીરની અંદરથી પ્રાપ્ત થતા હોય છે હા તેમને કોષમાં શુદ્ધ એટલે કે કોષમાંથી તમે શુદ્ધ સ્ફટિકમય સ્વરૂપે અલગ કરી શકાય છે તેમને જીવિત કોષ જે જીવિત કોષ હશે માંથી શુદ્ધ સ્ફટિકમય સ્વરૂપે મેળવી શકાય છે ટૂંકમાં એને બનાવી શકાતા નથી પરંતુ તેનું સંશ્લેષણ પ્રયોગશાળાની અંદર તેનું સંશ્લેષણ કરી શકાય સંશ્લેષણ અને બનાવટમાં બંનેમાં મોટો તફાવત છે સંશ્લેષણનો મતલબ કે બનેલા જે માત્ર તેને આપણે અલગ કરવાની પ્રક્રિયા કરીએ છીએ જ્યારે બનાવટ એટલે તમે આખે આખો કોઈ વસ્તુ બનાવટ કરો છો પ્રયોગશાળામાં તેને બનાવટ કહેવાય સંશ્લેષણ બનેલું માત્ર તેને આપણે અલગ કરતા હોઈએ છે તો તેને આપણે સંશ્લેષણ કહેવામાં આવે છે સૌ પ્રથમ જે ઉત્સેચકનું સંશ્લેષણ પ્રયોગશાળામાં ઓગણીસો ને માં થયું હતું તો કે ઈસવીસન ઓગણીસો અગ્નિ સિત્તેર માં સૌ પ્રથમ વખતે સેકનું સંશ્લેષણ થયું ચાલો અહીંયા જોઈએ તો જે ઉત્સેચક ઉદ્દીપનની જે આખા ઉત્સેચક ઉદ્દીપન જેના ઉદાહરણ જોઈએ તો ઉત્સેચક ઉદ્દીપનના ઉદાહરણ દાખલા તરીકે આપણે જોઈએ તો ખાંડનું વ્યુત્ક્રમણ આગળ પણ આપણે ભણી ગયેલા છીએ ખાંડ એટલે કે સુક્રોઝ તો સુક્રોઝ નું સૂત્ર શું થાય તો કે સી બાર એચ બાવીસ ઓ અગિયાર ખાંડ એનું એચ ટુ ઓ પાણી વડે જળવિભાજનની પ્રક્રિયા છે પણ જળ વિભાજનની પ્રક્રિયા ઇન્વર્ટેઝ ઉત્સેચકની હાજરીમાં જો કરવામાં આવે તો સી સિક્સ એચ ટ્વેલ ઓ ગ્લુકો ગ્લુકોઝ જે છે કાર્બન આલ્ડીહાઈડ સમય આલ્ડોસ છે ગ્લુકોઝ એ હેક્ઝો આલ્ડો સર્ક્રા છે જયારે સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ ફ્રુક્ટોસ એટલે આપણે એમ કહી શકીએ આલ્ડો હેક્ઝોસ શર્કરા અને એની અંદર ફ્રુક્ટોઝની અંદર કિટોન સમૂહ આવેલો છે માટે કિટો હેક્ઝો સર પણ કહેવામાં આવે છે ચલો અહીંયા કાર્બન બાર તો છ બાર થઈ જશે આ છે તો અને આ બે તો અને ઓક્સિજન અગિયાર ને એક બાર તો છ છ બાર સમીકરણ સંતુલિત થશે આ તે ખાંડનો ઇન્વર્ટેઝ ઉત્સેચકની હાજરીમાં જળ વિભાજનથી થી ગ્લુકોઝ તથા ફ્રુક્ટોઝ પ્રાપ્ત થાય છે એ જ પ્રમાણે ગ્લુકોઝનું ઝાયમેઝે હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો સી ટુ એચ એટલે કે ઇથેનોલ તથા કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રાપ્ત થાય છે આ પ્રક્રિયા આપણે આગળ જોઈ લીધેલું છે કે ઇથેનોલનું ઔદ્યોગિક ઉત્પાદના પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે જેમાં જે ખાંડ છે મોલાશે એટલે કે શેરડીના કુચામાંથી જે કુચા હોય જેમાં જે રહેલી ખાંડ હોય તેનું ઇન્વર્ટેસની હાજરીમાં જળ વિભાજનથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે અને જેનું ઝાયમેઝ ઉત્સેચક વડે ઉત્સેચકની ઉત્સેચક વડે પ્રક્રિયા કરતા ઇથેનોલ પ્રાપ્ત થતો હોય છે અને આ રીતે આપણે ઇથેનોલ મેળવી શકીએ છીએ તો અહીં જે આપણને ઇથેનોલ પ્રાપ્ત થશે એ પણ ટૂંકમાં જલીય હશે એટલે કે એકવાસ હોય છે જેમાંથી આપણે એઝિયોટ્રોપિક મિશ્રણ પ્રાપ્ત થતું હોય છે જેમાં પંચાણું ટકા આલ્કોહોલ અને પાંચ ટકા એચ ટુઓ પણ આવેલો હોય છે હવે આ સમીકરણને સંતુલિત કરીએ તો હાઇડ્રોજન બાર છે અહીંયા હાઇડ્રોજન પાંચ ને એક છ તો આગળ હું અહીંયા બે મૂકી દઉં તો બે દૂધ ચાર બરાબર તો કાર્બન દસ એટલે કે પાંચ ને એક છ દુ બાર તો થઈ જશે હાઇડ્રોજન પણ કાર્બન જોડે થશે અહીંયા છ છે જયારે અહીંયા બે દુ ચાર થયા તો અહીંયા હું બીજા બે મૂકું એટલે કાર્બન સંતુલિત થાય હવે ઓક્સિજન જોઈએ તો બે દુ ચાર ચાર ને બે છ તો છ ઓક્સિજન અર્થે ઇથેનોલનું ઔદ્યોગિક ઉત્પાદન આ પદ્ધતિ દ્વારા કરવામાં આવતું હોય છે જે આપણે આથવણ પદ્ધતિ કહીશું ઇથેનોલના ઔદ્યોગિક ઉત્પાદનની આથવણ પદ્ધતિ છે ચલો ત્રીજું છે સ્ટાર્ચ જે સ્ટાર્ચ છે એ પણ પોલીસેરાઈટ છે જેનું સૂત્ર અર્થે થાય સી સિક્સ એચ ફાઈવ જે આપણે ગ્લુકોઝ હોય ને એમાંથી એક પાણીનો અણુ આપણે કાઢી નાખીએ બે એચ ઓછા થઈ જાય અને એક ઓક્સિજન તેનું સૂત્ર તૈયાર થાય પણ આવા કેટલા અણુ આવેલા હશે તો કે અસંખ્ય એન અણુ જેને આપણે કહીએ છીએ સ્ટાર્ચ આ જે સ્ટાર્ચ હોય જે સ્ટાર પાણીના એન અણુ વડે ડાયાસ્ટેજ ઉત્સેચકની હાજરીમાં જો જળ જળ વિભાજન કરવામાં આવે તો બાર એચ બાવીસ ઓ અગ જે ડાયસેકેરાઈટ પ્રાપ્ત થાય છે એ ડાયસેકેરાઈટને જે પ્રાપ્ત થાય છે તે માલ્ટોસ પ્રાપ્ત થાય છે જેમ સુક્રોસ એ ડાયસેકેરાઈટ ગ્લુકોઝ ફ્રુક્ટોસ મોનોસેકેરાઈટ બાર તો માલ્ટોસ અને સુક્રોસ પાછા કેવા છે ડાયસેકરાઇટ એટલે કે સેકરાઇડના બે અણુ જોડાયેલા હોય એટલે સ્ટાર્ચ એ પોલીસેકરાઈટ છે અસંખ્ય અણુ જોડાયેલા હોય છે મોનો માટે અને આપણે પોલીસેકરાઈટ કહીએ છીએ તો સ્ટાર્ચનું જળ વિભાજન ડાયાસ્ટેજ ઉત્સેચક દ્વારા કરવામાં આવે તો આપણને માલ્ટોસ પ્રાપ્ત થાય છે પણ અહીંયા જોઈએ તો કાર્બન તો કે અહીંયા બાર થઈ ગયા પણ આવા કેટલા અણુ જોડાયેલા હશે કેટલા આપણને તો કે એન અણુ પ્રાપ્ત થશે કારણ કે આ એન છે બીજું પણ કાર્બન ડબલ થઈ ગયા તો અહીંયા કેટલા મોલ લેવા પડશે બે મોલ એટલે કે સ્ટાર્ચના અસંખ્ય અણુ આ સમીકરણ સંતુલિત કરવા માટે બાકી અસંખ્ય અણુ હોય એટલે એન દર્શાવવાની જરૂર હોય નહીં પણ આપણે અહીંયા દર્શાવીએ છીએ કારણ શું છે કે સમીકરણને સંતુલિત કરીએ છીએ માટે ચલો તો આ રીતે આપણને માલ્ટોસ પ્રાપ્ત થાય છે આ જે માલ્ટોઝ પ્રાપ્ત થાય છે એનું જો માલ્ટેઝ ઉત્સેચક દ્વારા જળ વિભાજન કરવામાં આવે એટલે કે સી બાર એચ બાવીસ ઓ અગિયાર માલ્ટોઝ જે છે એ માલ્ટોઝ નું જળ વિભાજન એટલે કે પાણી વડે કોની હાજરીમાં તો કે ઉત્સેચક તરીકે માલ્ટેઝ લેવામાં આવે ત્યારે આપણને ગ્લુકોઝ પ્રાપ્ત થાય છે સી સિક્સ એચ ટિક્સ ગ્લુકોઝ પ્રાપ્ત થાય છે અહીં જોઈએ તો કાર્બન બાર આ કેટલા મૂલ અહીંયા પ્રાપ્ત થાય છે બે મૂલ ગ્લુકોઝના પ્રાપ્ત થાય છે હાઇડ્રોજન બાવીસ ને બે ચોવીસ બાર દુ ચોવીસ ઓક્સિજન અગિયાર ને અગિયાર ને એક બાર છ દુ બાર સમીકરણ સંતુલિત થાય છે પરંતુ આ જે બધી જ પ્રક્રિયાની અંદર જે ઉત્સેચક લેવામાં આવે છે એ ઉત્સેચક વિશિષ્ટ ગુણધર્મ ગમે તે ઉત્સેચકની હાજરીમાં નિપજ મેળવી શકાતી નથી ચલો એ જ રીતે ધારો કે આપણી જોડે યુરિયા છે એનએચ ટુ સીઓ એનએચ યુરિયા યુરિયાનું જો જળ વિભાજન કરવામાં આવે એટલે કે પાણીની હાજરીમાં જો જળ વિભાજન કરવામાં આવે પણ ત્યારે ઉત્સેચક તરીકે યુરિસ એટલે યુરિસ ઉત્સેચકની હાજરીમાં જળ વિભાજન કરતા હાઇડ્રોજન બે છે એમાંથી એક હાઇડ્રોજન અહીંયા જોડાય બીજો હાઇડ્રોજન જે અહીંયા જોડાય એટલે આ એનેસ્ બનશે અહીંયા પણ શું બનશે એનેસ્ત્રી તો બે મોલ એનએસ પ્રાપ્ત થશે અને આ ઓક્સિજન જે સીઓ સાથે જોડાય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રાપ્ત થાય છે તો અહીં એમોનિયા તથા કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રાપ્ત થાય છે પરંતુ આ પ્રક્રિયા એ યુરેસ ઉત્સેચકની હાજરીમાં થતી પ્રક્રિયા છે એટલે એમ કહી શકાય કે ઉત્સેચક ઉદ્દીપનની પ્રક્રિયા કહેવામાં આવે છે કારણ કે એ ઉત્સેચકની હાજરીમાં ઉદ્દીપન થાય છે આ બધાનું વર્ણન કઈ રીતે લખાય એકનું ખાલી હું શીખવાડું તો કઈ રીતે દાખલા તરીકે અહીં પહેલાનું વર્ણન લખવાનું હોય તો કઈ રીતે લખાય તો કે ખાંડનું ઇન્વર્ટેઝ ઉત્સેચકની હાજરીમાં પાણી વડે જળ વિભાજન કરતા ગ્લુકોઝ તથા ફ્રુક્ટોઝ પ્રાપ્ત થાય છે ગ્લુકોઝનું ઝાયમેસ ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયાથી ઇથેનોલ તથા કાર્બન ડાયોક્સાઇડ મળે છે આવું સિમ્પલ ભાષાની અંદર તેનું આપણે વર્ણન લખીશું એટલે એના પછીનું એક ઉદાહરણ જોઈએ તો પ્રોટીન પ્રોટીન જે છે એ એનું જો જળ વિભાજન કરવામાં આવે તો પેપ્ટાઇડ બને પેપ્ટાઈડના જળ વિભાજનથી એમિનો એસિડ બને પરંતુ આપણી જે હોજરી હોય એ હોજરીમાં પ્રોટીન જે છે એનું પેપ્સીન ઉત્સેચકની હાજરીમાં જળ વિભાજનની પ્રક્રિયા થાય ત્યારે તેનું પેપ્ટાઇડ રૂપાંતર થાય છે હવે પ્રોટીન જે છે એમિનો એસિડ ના બનેલા છે પેપટાઈડ અંદર પણ ડાયપેપ્ટાઇડ ડાય પેપાઈડ પોલીપેપ્ટાઇડ પણ મળે છે એટલે પેપ્ટાઇડમાં તે રૂપાંતર થતા હોય છે પણ આ કક્ષાની અંદર હોજરીની અંદર જ્યારે હશે ત્યારે પ્રોટીનનું પેપસિન ઉદ્દીપકની હાજરીમાં પેપ્ટાઈડ અંદર રૂપાંતર થાય પેપ્ટાઈડ શું છે તો કે એમિનો એસિડ ના બનેલા હોય છે જ્યારે આંતરડામાં જે પ્રોટીન હશે એ પ્રોટીન એ પેન્ક્રિયાટિક એટલે કે નો મતલબ થાય સ્વાદુપીન હવે સ્વાદુપીનની અંદર ટ્રિપ્સિન ઉત્સેચક જે ઉત્પન્ન થાય છે તે પ્રોટીનનું જળ વિભાજન કરી અને તેનું એમિનો એસિડમાં રૂપાંતર કરે છે એમિનો એસિડ એવો એસિડ છે કે જેની અંદર સીડબલ ઓ એચ સમૂહ પણ આવેલો છે અને એમિનો સમૂહ એટલે કે એનએચ ટુ સમૂહ પણ આવેલો હોય છે તેવા એમિનો એસિડમાં તે રૂપાંતર કરે છે અને છેલ્લું ઉદાહરણ જોઈએ તો જે સામાન્ય રીતે આપણે દૂધમાંથી જે દહીંમાં રૂપાંતર કરીએ છીએ તો જે દૂધ હોય છે એ એની અંદર લેક્ટોઝ આવેલું હોય છે જેનું લેક્ટિક એસિડ દહીંમાં રૂપાંતર થાય છે અને એના માટે લેક્ટો લેક્ટો બેસિલી ઉત્સેચકની હાજરીમાં દહીં દૂધમાંથી દહીં મેળવી શકાય છે તો આ બધી જે પ્રક્રિયાઓ છે એ ઉત્સેચકની હાજરીમાં થતી પ્રક્રિયાઓ છે એના સિવાય પણ સેલ્યુલોઝનો સેલ્યુલેસ ઉત્સેચક દ્વારા વિઘટન કરી શકાય છે